વેલકમ સ્ટુડન્ટ ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટમાં લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર ટુમાં ક્વેશ્ચન નંબર ફોર ખેતીની ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને સરકારે લીધેલા પગલાંઓ વિશે સમજાવો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ ક્વેશ્ચનના પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કસ કર્યા હતા બરાબર આજે આપણે થોડુંક ડિટેલમાં છે જોવાના છીએ તો આપણે અગાઉના લેક્ચરમાં એવું જોયું હતું કે ભાઈ ભારતમાં નીચી ઉત્પાદકતાના કારણો શું છે નીચી ઉત્પાદકતાના અસર કરતા પરિબળો શું છે તો એના માટે થઈને સરકાર દ્વારા અમુક પગલાંઓ છે લેવામાં આવ્યા છે જેના કારણે ખેતીમાં ઉત્પાદકતામાં વધારો કરી શકાય તો એ માટેના પગલાઓ કયા છે તો કે ભાઈ એ માટેના મુખ્ય પાંચ પગલાંઓ છે જેમાં પહેલું જે છે એ છે ખાતરના વપરાશમાં વધારો એક અંદાજ પ્રમાણે ખેતીને આપણા દેશમાં ખેતીની નીચી ઉત્પાદકતા માટે ખાતરનો ઓછો વપરાશ જવાબદાર છે તેથી જો આપણે ખેતીની ઉત્પાદકતાની ટકાવારીમાં વધારો થઈ શકે તેમ છે પૂરતા પ્રમાણમાં પૂરું ખાતર પૂરું પાડવામાં આવે તો ખેત ઉત્પાદકતા વધારવા માગતા હોય તો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ ખેતી ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બને એટલું વધારે પ્રમાણમાં ખાતરનો વપરાશ છે વધારવો જોઈએ ખાતરોના વપરાશ વધારવાથી ઉત્પાદકતા છે આપોઆપ વધે છે જે કોઈ પણ જમીન હોય એ જમીનને જે ખાતર અનુકૂળ હોય જે રાસાયણિક ખાતર અનુકૂળ હોય એના આધારે આપણે શું કરવું જોઈએ તો કે ભાઈ એ જમીન માટે એ રાસાયણિક ખાતર છે એ વાપરવું જોઈએ જેટલો રાસાયણિક ખાતરમાં બિયારણ વાપરવામાં તમે વધારે પડતો ઉપયોગ કરશો દરેક બાબતોનો તો શું થાય તો કે તો એના કારણે ખેતીની ઉત્પાદકતા છે એ ઝડપથી વધશે માટે શું છે તો કે ભાઈ ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી હોય તો એ ઉત્પાદકતા વધારવા માટે પૂરતા પ્રમાણમાં જે ખાતર જે જમીન માટે કે જે પાક માટે યોગ્ય હોય એ માટે એ દેશી હોય કે રાસાયણિક ખાતર હોય એ દરેક ખાતરો છે એના વપરાશમાં વધારો કરવો જોઈએ તો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધે છે બીજું સિંચાઈનું વિસ્તરણ કરવું સિંચાઈનું વિસ્તરણ કરવું એટલે શું તો કે ભાઈ આપણા દેશમાં મોટા ભાગની ખેતી છે કુદરતી વરસાદ ઉપર આધારિત છે એમ ન કરવું જોઈએ પણ એની સાથે સાથે સિંચાઈની વ્યવસ્થાનો પણ વિકાસ છે કરવો જોઈએ ખેતીની ઉત્પાદકતા વધારવા માટે સિંચાઈનું વાતાવરણ એ જ સાચો અંતિમ ઉપાય છે તેથી જો આપણે ઉત્પાદકતા વધારવા માગતા હોઈએ તો સિંચાઈનું શક્ય હોય તેટલું ઝડપથી વિસ્તરણ કરવું જોઈએ એટલે કે ગામડાના ખેડૂતો છે એમને સિંચાઈ માટેનો જે ઓપ્શન છે સિંચાઈ માટેની જે પાણીની વ્યવસ્થા છે એ ખૂબ ઝડપથી આપણે વિકસિત કરવું જોઈએ જેના કારણે શું થાય તો કે ભાઈ તેના કારણે ખેડૂતો છે પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાને જે કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય જમીનમાં એ પોતાની રીતે કરી શકે છે સરકારે લીધેલા પગલાંઓ પ્રથમ યોજનામાં સિંચાઈના વિસ્તરણ પર ભાર મૂક્યો છે આપણી સરકારે પ્રથમ યોજનાની ટકાવારીની દ્રષ્ટિએ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા ત્યારબાદ આ પ્રમાણમાં સતત વધારો કરવામાં આવ્યો છે છસો પાંસઠ હેક્ટર દીઠ વિસ્તારમાં સિંચાઈ માટે ત્રણ ટકા જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડી શકાય છે એટલે કે જ્યારે આપણા દેશમાં યોજનાઓની શરૂઆત થઈ પંચવર્ષીય યોજનાઓ એ જ સમયે પંચવર્ષીય યોજનાઓની સાથે ખેતી ક્ષેત્રે સિંચાઈની વ્યવસ્થાનું વિસ્તરણ કરવાના હેતુ ઉપર પણ શું મૂકવામાં આવ્યો તો કે ભાઈ ભાર મૂકવામાં આવ્યો અને એટલા માટે છસો ને પાસઠ હેક્ટર વિસ્તાર હોય ત્યાં ત્રણ ટકા સિંચાઈની વ્યવસ્થા છે એ મહત્તમ પૂરી પાડવાની સુવિધા છે એ સરકાર કરે છે જેટલું સિંચાઈનું વિસ્તરણ થાય એટલો જે છે ઉત્પાદકતા વધે શું કામ તો કે સિંચાઈ સિંચાઈના પાણીના લીધે ખેડૂતોને ઉત્પાદકતા માટે કુદરતી વરસાદ ઉપર આધાર રાખવો પડે નહીં એટલે કે એમને પોતાની વ્યવસ્થા પ્રમાણે પોતાને જ્યારે જે પાકનું વાવેતર કરવું હોય એ પાક માટે જો યોગ્ય સિંચાઈ વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા હોય તો ઉત્પાદન છે ઝડપથી કરી શકે છે આમ સરકારના આટ આટલા પ્રયત્નો પછી પણ ઓગણસાઠ ટકા ખેતીની જમીન એવી છે કે જેને સિંચાઈના લાભો પ્રાપ્ત થયા નથી છતાં પણ સરકારના પ્રયત્નો છે છતાં પણ હજી આપણી ઓગણસાઠ ટકા જમીન છે એ લોકોને એ જમીનને હજી સિંચાઈ માટેનું પાણી છે પૂરતા પ્રમાણમાં મળતું નથી તેથી આ ક્ષેત્રે જે કાંઈ થયું છે તેના કરતાં ઘણું વધારે કરવાનું બાકી છે તેથી સરકાર જે જળનો જથ્થો સિંચાઈને પાત્ર છે તે સત્વરે સિંચાઈના સાધનો વડે જોડી દેવો જોઈએ અને સિંચાઈના પાણીના દરો ખૂબ જ વ્યાજબી નક્કી કરવા જોઈએ સાથે સાથે સરકારે એવું પણ કરવું જોઈએ કે જે કાંઈ પણ પાણીનો જથ્થો છે સિંચાઈનો જથ્થો છે એ બને એટલો સરળતાથી લોકોને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ સિંચાઈના પાણી માટે અને પાણી એટલે કે સિંચાઈનું પાણી તમે વ્યવસ્થા સરકાર આપણને કરી આપે છે તો એની સામે સરકારને ખેડૂતોએ અમુક પૈસા છે એ પણ ચૂકવવાના હોય તો એ પણ કેવા હોવા જોઈએ તો કે વ્યાજબી હોવા જોઈએ આ હતું સિંચાઈનું વિસ્તરણ કરવું ત્રીજું બધા પાકોમાં ઉચ્ચ પેદાશ આપતા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ બને એટલા સારા એવા બિયારણનો ઉપયોગ છે એ કરવો જોઈએ જેથી ઉત્પાદકતા છે એ વધે જો આપણે ખેતીની ઉત્પાદકતા વધારવા માંગતા હોઈએ તો ગણ્યા ગાંઠિયા પાકોમાં જ નહીં પરંતુ બધા પાકોમાં સુધારાયેલા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ સરકારે છે ને કૃષિ ખેડૂતોને ખેતીમાં કયા પાક માટે કયું બિયારણ વાપરવું જોઈએ એ માટે સરકાર છે એ ઘણા બધા પ્રોગ્રામ છે એ કરે છે ઘણી બધી યોજનાઓ દ્વારા સરકાર છે એ આ બધી માહિતી ખેડૂતોને પહોંચાડવા માટેની કોશિશ કરે છે તો શું કહે છે કે માત્ર અમુક પાકમાં જ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ એમ નહીં અમુક ખાતરો સોરી અમુક પાક સિવાયના બીજા ઘણા બધા પાકો છે જેમાં પણ સુધારાયેલા સારા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ સરકારે લીધેલા પગલાંઓ બિયારણનું ઉત્પાદન બિલકુલ થતું ન હતું પરંતુ સંશોધિત બિયારણ ઓગણીસો એકાવન પરંતુ ત્યારબાદ સરકારે ઓગણીસો ને છાસઠમાં સંશોધિત બિયારણનું ઉત્પાદન વધારાની વ્યવસ્થા ગોઠવી તેથી ઓગણીસો ને એંસીમાં પચીસ સુધારેલા બિયારણનું ઉત્પાદન આઠ લાખ ક્વિન્ટલ થયું હતું જે વધીને બે લાખ ક્વિન્ટલ થયું છે એટલે કે પહેલાં શરૂઆતમાં ઓગણીસો ને એકાવનની વાત કરીએ તો ત્યારે સરકાર છે રાસાયણિક ખાતર અને બિયારણનું એટલું બધું ઉત્પાદન છે એ કરતા નહોતા પણ ધીમે ધીમે સરકારને એવો ખ્યાલ આવ્યો કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી હોય તો એ માટે બિયારણ રાસાયણિક ખાતર છે એ ખૂબ અગત્યના છે તો એને ધ્યાનમાં રાખીને સરકારે ધીમે ધીમે આ ઉત્પાદન છે એ વધાર્યું છે જે ઓગણીસો નેવુંમાં કેટલું હતું તો કે ભાઈ ઓગણીસો નેવુંમાં પચીસ જેટલા બિયારણોનું ઉત્પાદન થતું હતું અને આઠ લાખ ક્વિન્ટલ જથ્થામાં છે ઉત્પાદન થતું હતું જે અત્યારમાં કેટલું થાય છે તો કે બે લાખ ક્વિન્ટલ ઉત્પાદન છે થાય છે એટલે કે સરકાર સરકારના જે પગલાંઓ છે એમાંનું એક પગલું એવું કહે છે કે ભાઈ જે કોઈ પણ પાક હોય એ પાક માટે ખાસ કરીને બિયારણનો ઉપયોગ કરવો જોઈએ માત્ર અમુક સિલેક્ટેડ પાક હોય એમાં જ તમે બિયારણનો ઉપયોગ કરો એમ નહીં બને એટલા વધારે ને વધારે રાસાયણિક ખાતર અને બિયારણનો ઉપયોગ કરવો જોઈએ જેથી જમીનની ફળદ્રુપતા વધે અને જમીનની ફળદ્રુપતા વધે એટલે ઓટોમેટિક ઉત્પાદકતા છે વધશે ચોથું અદ્યતન યાંત્રિક અહીંયા આંતરિક છે ને અહીંયા યાંત્રિક આવશે અદ્યતન યાંત્રિક સાધનોનો ઉપયોગ વધારવો ખેત ઉત્પાદકતા વધારવા માટે ખેતીની કામગીરીને ઝડપી બનાવવામાં અદ્યતન યાંત્રિક સાધનો ખૂબ ઉપયોગી પુરવાર થયા છે તેથી તેનો ઉપયોગ વધારવો જોઈએ અદ્યતન એટલે કે આધુનિક આધુનિક સાધન સામગ્રીઓ કૃષિ ક્ષેત્રે છે ખૂબને ખૂબ છે એ વાપરવા જોઈએ વહીવટીય તંત્રમાં રહેલી શિથિલતા અને કાયદાની આટાકુટીઓ દૂર કરીને સરળ બનાવવી જોઈએ સાથે સાથે આ બધા યાંત્રિક આ જે યંત્રો છે ઓજારો છે એ મેળવવા માટે સરકાર તરફથી ખેડૂતોને અમુક સબસિડી આપવામાં આવતી હોય તો આ જે સબસિડી આપવામાં આવતી હોય એમાં જે કાંઈ પણ વહીવટીય તંત્ર છે એની જે કાંઈ પણ પ્રોસેસ હોય પ્રક્રિયા હોય એ કેવી હોય છે બહુ ગૂંચવળવાળી હોય તો એને શું કરવી જોઈએ સરળ બનાવવી જોઈએ અપ્રામાણિકતા દૂર કરવી જોઈએ આમ ભ્રષ્ટાચારી કર્મચારી કે અધિકારીઓને કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ એટલે કે જે કોઈ પણ યાંત્રિક સાધનો છે કે રાસાયણિક ખાતરો છે કે બિયારણો છે એ ખરીદવા માટે સરકાર દ્વારા ઉપરથી ખેડૂતોને અમુક સબસિડી છે આપવામાં આવે છે એમાં શું થતું હોય તો કે એમાં અમુક લોકો છે ભ્રષ્ટાચાર કરતા હોય અમુક અધિકારીઓ છે એ વચ્ચેથી સબસિડીના પૈસા છે લઈ જતા હોય એ ન થાય એ માટે શું કરવું જોઈએ તો કે ભાઈ એ માટે જે છે એ સરકારે યોગ્ય કડક પગલાં લેવા જોઈએ પાંચમું બિનઆર્થિક ખેડાણ ઘટકોને આર્થિક ખેડાણ ઘટકોમાં પરિવર્તિત કરવા જોઈએ ખેતીની ઉત્પાદકતા વધારવા માટે એક યા બીજા ઉપાયનો સહારો લઈને ખેડાણ ઘટકોને મોટા બનાવવા જોઈએ ખેડાણ ઘટકોને મોટા બનાવવા માટે ખેડ વિભાજન અને ઉપવિભાજનને અટકાવવું જોઈએ સરકારી આયોજનકાળ દરમિયાન બિન આર્થિક ઘટકોને આર્થિક ખેડાણ ઘટકોમાં પરિવર્તિત કરવા માટે સરકારે લીધેલા પગલાંઓ નીચે સોરી સરકારે લીધેલા પગલાંઓ નીચેના પગલાંઓ ભર્યા છે બિન ખેડાણ ઘટકો એટલે કે જે જે તમારી જમીન હોય છે બરાબર છે એ જમીનના જેમ ભાગ પડતા જાય એમ શું થાય ઉત્પાદનના પણ ભાગ પડતા જાય એટલે એ ભાગ જે પડે છે એ ભાગને સરકારે ઘટાડવા માટેના યોગ્ય પગલાંઓ છે એ લીધા છે કાયદાઓ ઘડીને ખેતર હોય તે ને અન્ય વ્યવસાયમાં ખસેડવાની વ્યવસ્થા કરી છે જે ગામમાં જમીનના એકમની લઘુત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે એકત્રિત એકત્રીકરણ માટે તૈયાર થાય તો સરકાર તેઓને આ કાર્ય મદદરૂપ થાય તે વ્યવસ્થા કરી આપે છે કરવામાં કરવામાં આવી છે એટલે સરકાર જે કાંઈ પણ ખેડાણ ઘટકો જે છે એ ઝડપથી વિભાજિત થતા જાય છે એટલે કે એમાં ભાગ પડતા જાય છે જો એ ભાગ ન પડે એ માટે સરકાર શું કરે છે એ માટે સરકાર છે એ મહત્તમ લોકોને પ્રોત્સાહિત કરે છે એમની જમીનને વિભાજીત કરવાથી રોકવા માટે બરાબર સરકારી મંડળીઓ દ્વારા સામૂહિક ખેતી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં લાખ હેક્ટર જમીનનું એકત્રીકરણ કરવામાં સફળતા મળી છે સાથે સાથે જમીન છે વધુને વધુ જમીન છે એને એકસાથે ભેગી ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા છે એ સરકાર કરે છે એટલે કે જે જમીન હોય એક જે જમીન હોય એ મોટી હોય એના જો તમે વિભાજિત કરી નાખો ભાગ પાડ નાખો તો પછી એનો કોઈ મતલબ નથી ઉત્પાદન માટે પણ જે જમીન છે એ નામ ભેગી રહેતી હોય તો એ એકત્રીકરણ થયેલી જમીન જે છે એમાંથી ઉત્પાદન છે એ ખૂબ વધારે સારું મળે છે તો આવા પ્રયત્નો છે એ સરકાર કરે છે ઓગણીસો ને તેત્રીસ સોરી સોળસો તેત્રીસ છેલ્લા અંદાજ અનુસાર અત્યાર સુધીમાં કુલ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં પ્રગતિ સારી છે જ્યારે હરિયાણા પંજાબ બિહાર ઓરિસ્સામાં કામગીરી ધીમે ધીમે આગળ ચાલી રહી છે આમ એકત્રીકરણના ક્ષેત્રે ઠીક ઠીક કામગીરી અગત્યના રાજ્યોમાં થઈ રહી છે પરંતુ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં આ દિશામાં કાં તો બિલકુલ પ્રગતિ નથી થઈ અથવા તો નહીંવત પ્રગતિ થઈ છે એટલે કે અમુક જિલ્લાઓ જે છે અમુક રાષ્ટ્રો છે એમાં આ પ્રમાણેનો જે હિસ્સો છે સરકારનો જે સામૂહિક ખેતીનો જે કન્સેપ્ટ છે એ ઘણા બધા રાજ્યોમાં છે એ જોવા મળે છે જેમ કે મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશ છે એ જ્યારે હરિયાણા બિહાર પંજાબ ઓરિસ્સા એમાં છે આ પ્રોસેસ થાય છે પણ કેવી રીતે થાય તો કે ધીમે ધીમે થાય છે અને અમુક જિલ્લા તો અમુક રાજ્યો એવા છે કે જેમાં કોઈ પ્રકારની આવી બધી પ્રગતિ છે જોવા મળી નથી તો ઓવરઓલ તમારે ખેતીની ઉત્પાદકતા વધારવા માટે સરકારે લીધેલા પગલાંઓ અથવા તો ખેતીની ઉત્પાદકતા વધારવાના ઉપાયો છે ટોટલ પાંચ છે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ થેન્ક યુ